જામનગરના કાલાવડ શહેરના વોર્ડ નંબર 5માં પ્રાથમિક સુવિધાઓને લઈ મહિલાઓએ નગરપાલિકામાં હોબાળો મચાવ્યો. વહીવટ અને નગરપાલિકા ચીફ ઓફિસર એકબીજાની જવાબદારીઓમાંથી ભાગી રહ્યા. અધિકારીઓના પાપે કાલાવડની પ્રજા પીસાઈ રહી છે. જામનગર જિલ્લાના કાલાવડ શહેરના વોર્ડ નંબર 5માં પ્રાથમિક સુવિધાઓને લઈ મહિલાઓએ નગરપાલિકામાં હોબાળો મચાવ્યો હતો. શહેરના વોરાવાડ સહિતના વિસ્તારોમાં પાણીની પાઇપલાઇનમાં ખામી હોવાના કારણે અનિયમિતતા, સફાઈ અને સ્ટ્રીટલાઇટ સહિતના પ્રશ્ને મહિલાઓએ નગરપાલિકા કચેરીમાં હોબાળો મચાવ્યો. મહિલાઓએ આક્ષેપ કર્યો હતો કે પાણીની પાઇપલાઇન તૂટ્યા બાદ છેલ્લા 5 દિવસથી પાણી વિતરણ બંધ છે, જેના કારણે ભારે હાલાકી પડી રહી છે. મહિલાઓ દ્વારા એવા પણ આક્ષેપો કરવામાં આવ્યા છે કે પાણી 5 દિવસ આવે છે, તેમાં પણ કોઈ ટાઈમ ટેબલ વગર આવે છે. કોઈક વાર સવારે વહેલા આવે છે તો કોઈક વાર મોડી રાત્રે આવે છે. કોઈ સમય નક્કી ન હોવાના આક્ષેપો કર્યા હતા. ઉપરાંત નગરપાલિકા દ્વારા યોગ્ય રીતે સફાઈ કરવામાં આવતી નથી. મહિલાઓએ હોબાળો મચાવતા નગરપાલિકામાં અફરાતફરી મચી હતી. મહિલાઓની રજૂઆત સમયે ચીફ ઓફિસર ગેરહાજર રહ્યા હતા. મહિલાઓ દ્વારા હાલ નગરપાલિકાના વહીવટીદાર તરીકે કાલાવડ મામલતદાર હોવાથી તેને રજૂઆત કરવા ગયા. તેણે પણ ઉડાવ જવાબ આપી પોતે નીકળી ગયા. તેવું કહ્યું છે કે મોટર બગડી ગઈ હોવાથી પાણી વિતરણ નથી થઈ રહ્યું. ક્યારે પાણી વિતરણ થશે તેવું પૂછતા કંઈ જ જવાબ ન આપી મૌન સેવ્યું છે. અધિકારીઓનો સંપર્ક કરતા કંઈ બોલવા તૈયાર ન હતા. પોતાની જવાબદારી એકબીજા પર થોપવા લાગ્યા. માત્ર વોર્ડ નંબર 5ની જ નથી આ હાલત, પૂરા કાલાવડ શહેરની છે. વહીવટદાર શાસન હોવાથી પ્રાથમિક સુવિધાઓ નથી મળી રહી. વહીવટ અને નગરપાલિકા ચીફ ઓફિસર એકબીજાની જવાબદારીમાંથી ભાગી રહ્યા છે. અધિકારીઓના પાપે કાલાવડની પ્રજા પીસાઈ રહી છે. અને વાળવા વાળા, ગટર કાઢવા વાળા કોઈ આવતા નથી. 8 દિવસ અને 15 દિવસ એક વાર આવે છે, બાના કાઢે છે, આવતા મારી લાઈન. મારું નામ કૌશલબેન હેરંજા, રફીકભાઈ. અમારી લાઈન તૂટી ગઈ છે. અમે અહીંયા વર્ષથી ત્યાં કમ્પ્લેન લખાવી છે, તોય અમારે કોઈ સબુ કરવા આવતું જ નથી. અમારે લાર લાર પાણી આવે છે. તમારે ભરવું કેવી રીતના? નાના બચ્ચા વાળા હોય તો પાણી તો જોઈ ને નથી. કોઈ ગટર કાઢવા વાળો આવતું કે નથી? કોઈ આવતું. હોરાવાડની લાઈન છે, હોરાવાડ મિંજરવાડી છેલ્લી. અમારે કઈ નથી. કેટલા દિવસે પાણી આવે તમારે? અમારે 5 દિવસે પાણી આવે છે, તોય એ ટક ટાણા વગર નું આવે છે. બપોર ના આવે, રાત ના આવે, તો એક પણ પાણી હાલે એવા ટાણે ટાઈમ પર તો દેવું જોઈએ ને. અમારે એક ટાઈમ થઈ ગયો 9:30 તો પેલા અમારે જે ટાઈમ હાલતો તો એ 2 વર્ષથી એવી રીતના આવે છે. તો કઈ છે તો જવાબ નથી દેતા. નગરપાલિકા આવ્યા છે ફરિયાદ કરવા? ને ઓફિસ વાળા હાજર નથી, રજા ઉપર છે. ઓલા ભાઈ કેમના પાસે જાઓ? ઓલા ભાઈ કેમના પાસે જાઓ? તમારે જાઓ કેના પાસે? આમાં અમારે ફરિયાદ કેને કરવી? પાણી ટાઈમે આવતું હતું, એક ટાઈમ સર અમને બરાબર પાણી આપો. કારણ કે અમે સવારથી લાઈનો ગોઠવીને આમને પાણી પાછળ બેઠા હોય, અમારા ઘરમાં પકાવવાનું નથી થતું. ને દર 4th દિવસ 5મો દિવસ અમારા માટે રજાનો દિવસ થઈ જાય છે. આ રીત નથી. અમે લોકો કામ હોય અમને આખો દિવસ ખાલી પાણીની લાઈન છોડીને તાકો ખોલીને જોયા જ કરીએ કે પાણી આવ્યું, પાણી આવ્યું, પાણી આવ્યું. રોજા કરતા હોઈએ, નમાઝના ટાઈમ થતા હોય, અમને અમને અમારું કોઈ વસ્તુ અમારું પરફેક્ટ થતું જ નથી. અને શું એવું લાગે છે કે હોરાવાડમાં કોઈ માણસ નથી રહેતું. ગટરો ખુલ્લી, એના અંદર એટલા કચરા હોય, એટલા કચરા હોય, તો અમે અમને મચ્છરના લાગશે અમે કોઈ માનતા નહીં પડીએ. અમને અમને કોઈ તકલીફ નથી થતી. બારી બારી કે ગટર કાઢીને એટલા છોકરા ઘરી જાય, ઘરમાં વાળા ના હોય, અમે કેટલો કેટલો ત્રાસ સહન કરીએ. હર્ષલ ખંદડિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જામનગર.